ધનસુરામાં છેલ્લા એક માસથી ચોરોને મોકળું મેદાન મળ્યું છે અને ચોરીને પોલીસનો ડર ન હોય તેમ એક પછી એક ચોરીને અંજામ આપતા વીસ દિવસ અગાઉ રૂપિયા પંચોતેર હજારની તથા ગત રાત ત્રીસ રૂપિયા એક લાખના લોખંડની એંગલની ચોરી કરતા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે આ ચોરંગે ધનસુરા પોલીસ મતલબ કે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ધનસુરાનગરના રેલવે ફાટક પાસે શ્રીમંગલમ એન્જિનિયરિંગ નામની દુકાનમાંથી ગત બાર એક બે હજાર વીસના રોજ દુકાનના આગળ પડેલ રૂપિયા પંચોતેર હજારનો લોખંડનો સામાન અને ગત રાત્રિએ આ જ દુકાન આગળથી રૂપિયા એક લાખના સરસામાનની ચોરી થઈ હતી જ્યારે સવારે દુકાન માલિકે દુકાન ખોલતા દુકાન આગળ મૂકેલ સરસામાન ઓછો જણાતા દુકાન માલિકે કારખાનામાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા જેમાં સવારે ત્રણથી પાંચના સમયગાળા દરમિયાન ચોરો લોખંડના પાટા એંગલો ઉઠાવતા કેમેરામાં કેદ થઈ ગયા હતા જેથી દુકાન માલિકે ધનસુરા પોલીસને જાણ કરી બે વાર થયેલ ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી કેમેરામેન મયુર ટેલર સાથે સોનલ ટોપી દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી